કચ્છથી અબડાસામાં એક હોટલમાં મહિલાઓએ તોડફોડ કરી. અબડાસાના છાટોડા નજીક આવેલી એક હોટલની અંદર તોડફોડ કરી મહિલાઓએ સાથે મળી અનેક વસ્તુઓને આગચંપી પણ કરી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ઘટના પાછળ દારૂનું દૂષણ જવાબદાર હોવાનું હાલ અનુમાન છે. અમદાવાદના શહેર કોરુડા વિસ્તારમાં અંગત અદાવતમાં હોબાળો થયો. એક વ્યક્તિના ઘરમાં મોડી રાત્રે આગચંપીનો બનાવ બન્યો. મોડી રાત્રે જેકિન શેખ નામના શખ્સના ઘર પર હુમલો કરી 6 લોકોએ આગચંપી કર્યાનો આક્ષેપ છે. આ મામલે શહેર કોરુડા પોલીસે તપાસ શરૂ કરી છે. અંજની ઇન્ડસ્ટ્રીઝમાં 6 દિવસ બાદ ફરી કામકાજ શરૂ થયું. સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવાયા છે અને આ મામલે મીટિંગ મળી હતી. વિવર્સ અગ્રણીઓ દ્વારા અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે બેઠક યોજવામાં આવી અને આ બેઠકમાં લુમ્સ માસ્ટરો ઉપસ્થિત રહ્યા. અસામાજિક તત્વોના ભયના કારણે લુમ્સ માસ્ટરો કામે આવતા ન હતા અને તેમને સમજાવી કામે આવવા માટે અપીલ કરવામાં આવી. પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે તેવું સમજાવવામાં આવ્યું. હાલ 800 જેટલા યુનિટમાં 50,000 કર્મીઓ કામ કરી રહ્યા છે અને પ્રતિદિન 30 લાખ મીટર કાપડ બને છે. છેલ્લા 6 દિવસથી કામકાજ બંધ રહેતા કર્મચારીઓને 3.5 કરોડથી વધુના પગારનું નુકસાન થયું છે. કોઈ પણ પ્રકારની શરત મૂકવામાં આવી નથી. કાયમ માટે પોસ્ટરો જે લાગે છે, જે ભાવ વધારાના પોસ્ટરો લાગે છે, એને ખતમ કરવા માટે ની જ અમારી મીટિંગ હતી અને માસ્ટરોએ પણ આ વાતને આવકારી કે ખરેખર બધી જ ફેક્ટરીઓની અંદર ભાવ વધારાની કોઈ જરૂરત હોતી નથી. સુરતમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું. સરધાના વિસ્તારમાં ચાલતો હતો આ ગોરખ ધંધો. એસઓજીએ નોટો છાપવાનું મિની કારખાનું ઝડપ્યું છે. સ્થળ પરથી 1 લાખ રૂપિયાની નોટો પણ જપ્ત કરવામાં આવી છે. નોટો છાપવાના કારખાનામાંથી 4 આરોપીને પણ દબોચી લેવાયા છે. આરોપીઓ કમ્પ્યુટર પર નોટો બનાવીને કલર પ્રિન્ટરથી નકલી નોટ છાપતા અને ખાસ કરીને 100ના દરની નકલી નોટો બનાવતા હતા. શહેરના યોગી ચોકના એપલ સ્ક્વેરમાં આ ગોરખ ધંધો ચાલતો હતો. પોલીસે 3 આરોપીઓ સાથે 100ના દરની 1 લાખની નકલી નોટો સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલની તપાસમાં ખુલાસો થયો છે કે અસલી નોટ સ્કેન કરીને કલર પ્રિન્ટ કાઢી બજારમાં વટાવવાની ફિરાકમાં તેઓ હતા, જેમાં એક અસલી નોટની સામે 3 નકલી નોટ આપવાની હતી. પોલીસે આ કેસમાં માસ્ટર માઇન્ડ સહિત 4 આરોપીઓને પકડ્યા છે, જેમાં રાહુલ, ભાવેશ, પવન સહિત સાગર રાઠોડ નામના આરોપીઓની ધરપકડ થઈ છે. આ 4 પૈકી સાગર રાઠોડ નકલી નોટો છાપવાનો માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો બનાવી છે અને અત્યાર સુધીમાં તેમણે કેટલી નોટો બજારમાં વટાવી છે, આ સાથે જ આ ગોરખ ધંધામાં હજી કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે આ કેસમાં સવાલો એ થઈ રહ્યા છે કે આખરે કેટલા સમયથી આ ગોરખ ધંધો ચાલતો હતો, અત્યાર સુધીમાં કેટલી નોટો નકલી બનાવાઈ, કેટલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી, કેટલી નકલી નોટો બજારમાં ફરતી પણ થઈ, ગોરખ ધંધામાં હજુ કેટલા આરોપીઓની સંડોવણી છે, આવા ઘણા સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનું સુરત અને લીંબડીમાં મોટું ઓપરેશન સામે આવ્યું. સિનિયર સિટીઝન સાથે ડિજિટલ એસ્ટેટના નામે 79 લાખની ઠગાઈ થઈ હતી અને જેની તપાસ ચાલી રહી હતી. સાયબર ક્રાઇમને મળેલા પુરાવાઓના આધારે સુરતના સરથાણામાં 2 સ્થળો પર અને લીંબડીમાં 1 સ્થળે ઓપરેશન ચલાવાયું હતું. સમગ્ર મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અનેક સિમકાર્ડ, ટ્રેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કીટ વિદેશ મોકલવામાં આવતી હતી, ત્યારે હાલ સાયબર ક્રાઇમ દ્વારા આ અંગે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એમને મુંબઈ પોલીસ ભાઈકાલા પોલીસ સ્ટેશનથી ફરિયાદ એમના વિરુદ્ધ ફરિયાદ થઈ એવી બીક આપવામાં આવી હતી અને પોતે સીબીઆઈ અને મુંબઈ પોલીસના અધિકારી તરીકે એમને વોટ્સઅપ કોલના માધ્યમથી ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના નંબર ટ્રાયનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આવ્યું છે અને ફેક ગેરકાયદેસર એડવર્ટાઇઝિંગમાં એમના નંબર આવ્યો છે, જેથી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે. એમનું અરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે અને એના અનુસંધાને શાળામાં દાઝી જતા સારવાર દરમિયાન મોત મામલે પગલાં લેવાયા છે. પંચમહાલના ગોધરાની સ્કૂલમાં આ બનાવ બન્યો. ગોધરા કાજીવાડા મિશ્ર શાળામાં
વિદ્યાર્થીની સેનેટાઇઝરથી દાઝી ગયા બાદ 35 દિવસની સારવાર બાદ ગઈકાલે ધોરણ 8ની આ વિદ્યાર્થીનીનું મોત થયું છે, જેમાં શાળાના આચાર્ય જયશ્રીબેન સામે વર્ખંડમાં સેનેટાઇઝર સહેલાઈથી મળી શકે એમ રાખી વર્ખંડમાં ચેક નહીં કરી બેદરકારી રાખવામાં આવી હોવાનો ગુનો દાખલ કરાયો છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે મૃતક વિદ્યાર્થીની માતાએ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે. આ સાથે સ્કૂલ આચાર્ય અને બે શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરિયાદ બાદ ડીપીઈઓએ આ આદેશ કર્યા છે. ત્રણ મહિલા શિક્ષકોને ફરજ પર બેદરકારી બદલ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં આચાર્ય સામે પોલીસ ફરિયાદ, જ્યારે સ્ટાફ સામે ખાતાકીય તપાસ થશે. 16 ઓગસ્ટના રોજ રિસેસ દરમિયાન ધોરણ 8માં અભ્યાસ કરતી ખુશ્બુ બારિયા ગંભીર રીતે દાઝી જતા વડોદરા ખાતે તેને સારવાર માટે ખસેડવામાં આવી 35 દિવસની લાંબી સારવાર દરમિયાન ખુશ્બુનું મોત થયું છે. અમરેલીમાં શંકાસ્પદ મૃતદેહના કેસમાં ખુલાસા થયા છે. મૃતક ભાવનગર જિલ્લાનો રહેવાસી હતો. પોલીસે 3 શંકાસ્પદોને રાઉન્ડઅપ કર્યા છે. હીરા લેતી દેતીમાં હત્યા થઈ હોવાની આશંકા છે. બાબરાના ધરાઈ ગામમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો. સળગાવેલી હાલતમાં મૃતદેહ મળતા શંકા જ ગઈ હતી. હત્યા બાદ મૃતદેહને સળગાવવાનો પ્રયાસની શંકા સામે આવી રહી છે. ત્યાંથી થોડે દૂર આગળ એક કંઈક સળગતું જણાઈ આવેલું. પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય. આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી. સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી છે. પાટણના ચાણસમા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મદદગાર પણ હવે પકડાઈ ચૂક્યો છે. પાંખડે ભુવા ભગા ચૌધરી સામે ફરિયાદ દાખલ કરાઈ છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે મદદ કરનાર તેના ભત્રીજાને પણ ઝડપ્યો છે. મહેસાણાથી ગૌરવ ઈશ્વર ચૌધરીને ભગા ભુવાની મદદ કરવાના કેસમાં ઝડપાયું છે. ભગા ભુવાએ સગીરાનો વિડીયો વાયરલ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ગૌરવની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જાહેર રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું વાહન તેમાં ફસાયું. ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરિકેડ મૂકવામાં આવ્યા ન હતા. સમગ્ર ઘટનાનો આ વિડીયો વાયરલ થયો છે. થોડા દિવસ પહેલા પણ આવી જ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, છતાં પણ તંત્રના પેટનું પાણી હલ્યું નથી. કચ્છમાં વહેલી સવારથી દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભુજ અને આસપાસના વિસ્તારોમાં બુલડોઝર ફર્યું છે. ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તંત્રની આ કાર્યવાહી સામે આવી. જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જેમાં આરોપીઓની પૂછપરછ બાદ વડોદરામાં તપાસ કરાઈ હતી. આ મામલે અમદાવાદ ભાવનગરમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ થઈ હતી. આ દરોડામાં ડ્રગ્સ વિભાગના અધિકારી પણ જોડાયા હતા, જેમાં 850 બોટલ કોડિન ફોસ્ફેટ અને 15,300 ટ્રામા ડોઝની ટેબ્લેટ સીઝ કરાઈ છે. આ કંપની વર્ષ 2011થી કાર્યરત છે અને આ કેસમાં પણ વડોદરાથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે. દૈવી શક્તિનો પરિચય બતાવવાનું કહી લાખો રૂપિયા ખંખેરી દીધા. દરેક વ્યક્તિ માટે લાલવતી સમાન કિસ્સો હિંમતનગરના રાપુરમાં બન્યો. અહીં અંધશ્રદ્ધામાં નાની મોટી રકમ નહીં પરંતુ પૂરા 30 લાખ રૂપિયાનો ચૂનો લગાડાયો. હાથી લઈને નીકળેલા કેટલાક દુતારુઓ કડા કરી ગયા અને ખેડૂત નિવૃત્ત બેંક કેશિયર લૂંટાઈ ગયા. આરોપ છે કે દૈવીનો પ્રકોપ બતાવી માત્ર 15 દિવસમાં 30 લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી, જેમાં કેશાજી ચૌહાણ પરિવાર સાથે ઘેરે જવા નીકળતા હાથરોલની આગળ હાથી લઈને ઉભા રહેલા કેટલાક દુતારુઓએ પહેલા ગાડી ઉભી રખાવી 100 રૂપિયા માંગ્યા હતા, જે બાદ અંબાજી જવા માટે અને વ્યક્તિના દીવો કરવાના નામે 3,000 રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, હવન કરવાના નામે 14.70 લાખ 2 વખત પડાવી લીધા હતા. આ મામલે પોલીસે એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી. રાજકોટના ખેલૈયાઓ અને આયોજકોએ હવે નવરાત્રીમાં પણ કડક નિયમો પાળવા પડશે. લોકમેળા બાદ હવે નવરાત્રી આયોજનોમાં કડક નિયમોનો ઉમેરો કર્યો છે. રાજકોટ શહેર પોલીસે નવરાત્રી દરમિયાન જુદા જુદા નિયમોનો ઉમેરો કર્યો. લોકમેળા બાદ અર્વાચીન રાસોત્સવમાં વીમા કવચ ફરજિયાત રાખવું પડશે. સ્ટ્રક્ચર ફિઝિબિલિટી રિપોર્ટ, ફૂડ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર.